હેલો બાળકો, કેમ છો? આજે હું જીકે માં શું શીખવાડવાનું છું, ચાલશે તમને? લખો સાથીદારો. શું બોલવાની છું? સાથીદારો. વસ્તુની સાથીદારો તો ખબર છે, પણ માણસો ના સાથીદારો હોય. મમ્મી, પપ્પા, કાકા, કાકી, દાદા, દાદી, મામા, મામી, ભાઈ, બહેન, બધા શું કહેવાય? સાથીદારો. પણ આપણે ક્યાં સાથીદારોની વાત કરવાની છે? વસ્તુના સાથીદારો. મેં જોવો જે બોર્ડમાં શું ડ્રો કર્યું છે, કપ, રકાબી, તાળું, ચાવી, બેટ, બોલ. હે, બેટ હોય અને બોલ ન હોય તો આપણે ક્રિકેટ રમી શકીએ? ના રમી શકીએ. એટલે બેટ ને બોલ એ બંને એના સાથીદારો છે. હવે ચાય પીવી હોય તો કપ ને રકાબી બંને ની જરૂર પડે. તમે કહેશો કે મેં મારું મગમાં પીએ, રાઈટ? તો મોટા માણસો હોય એને રકાબી પણ આપણે આપવી જોઈએ. આપણે ઘરને તાળું લગાવીએ તો ખાલી તાળું લગાવીએ, તાળું પેક કરવા માટે શેનો ઉપયોગ કરીએ? ચાવીનો, બરાબર છે? એને શું કહેવાય? સાથીદાર. તમે શૂઝ પહેરો છો, એની સાથે સોક્સ પણ પહેરો છો ને? મમ્મી સોય દોરો લઈને સાંધવા રાખે કપડાં, તો એમાં શું શું જોઈએ? રીલ જોઈએ અને સોય પણ જોઈએ. હવે તમે રાઇટિંગ કરો છો, એમાં શું જોઈએ? પેન્સિલ જોઈએ અને ઇરેઝર જોઈએ. પેન્સિલ અને રબર એના સાથીદાર છે. હવે તમારે કહેશો કે નહીં મમ્મી તો તલવારબાજી જોઈ, તો તલવારબાજી કરતો હોય જે માણસ એની રક્ષણ કરવા માટે શું જોઈએ? ઢાળ. તલવારનો સાથીદાર કોણ બન્યો? તો કે ઢાળ. હવે તમારા ગાર્ડનમાં ફૂલ છે? યસ. તમે ડ્રોઈંગ રૂમમાં મૂકો છો એને કેની સાથે? તો કે ફૂલદાની સાથે. ફૂલને મૂકવા માટે કોનો ઉપયોગ લેવાનો આપણે સાથીદાર તરીકે? ફૂલદાનીનો. હવે ખુરશી અને ટેબલ તમે જોયા છે ને? ચેર અને ટેબલ બંને હોય, એટલે ચેરમાં બેસવું પણ ન જોઈએ. રાઇટિંગ કરવા માટે શું જોઈએ? ટેબલ જોઈએ. ડાઇનિંગ ટેબલમાં શું જોઈએ? ચેર અને ટેબલ બંને જોઈએ. હવે આ તમને સમજ ખાલી જ્ઞાન, સામાન્ય જ્ઞાનની બુકમાં સમજાવીશ. હવે તમારી પાસે ઓલરેડી બેગમાં સામાન્ય જ્ઞાનની બુક છે, તે કાઢો, બરાબર છે? અને કયો ટોપિક તમારે કાઢવાનો છે? સાથીદારો. ડેટ લખી નાખવાની, CW લખવાનું, એ બધું જાતે આપણે રાઇટિંગ કરીને રાખી જ દેવાનું. અને પેજ નંબર છે 52, એકબીજા સાથે જોડાયેલી વસ્તુની સમજ આપી. જો કપ આપ્યો છે, એમની સાથીદાર કોણ? તો કે રકાબી. કપ અને હવે આ શું છે? બોલ અને બેટ. હમણાં ક્રિકેટ રમ્યા ને, ઓસ્ટ્રેલિયામાં આપણે જીતી ગયા ને, હેપી હેપી આપણે. તો બેટની સાથે શું છે? કોણ છે સાથીદાર? તો કે બોલ. આ શું છે? તાળું અને ચાવી. તાળું હોય એનો સાથીદાર ચાવી. આ શું છે? બૂટ અને મોજા. તમે કહેશો મેમ બૂટ તો એકલા પણ પહેરાય, રાઈટ, પહેરાય, પણ બંને સાથે પહેરીએ, બૂટની સાથે સોક્સ હોય તો બહુ સારું લાગે. ધનુષ અને બાણ. ખાલી ધનુષનો યુઝ થાય? ન થાય. એમની સાથીદાર કોણ? તો કે બાણ. ધનુષ હોય તો જ બાણ ચલાવી શકાય. આ શું છે? સોય અને દોરો. આ દોરો એકલો ચાલે નહીં, એનો સાથીદાર કોણ? સોય. આ તલવાર અને ઢાળ. તલવાર યુદ્ધ થતું ને પહેલાં, એના રક્ષણ માટે શેનો ઉપયોગ થતો? ઢાળનો. પેન્સિલ અને રબર. રાઇટિંગ કરીએ ખોટું પડે તો કેનાથી ઇરેઝ કરીએ? રબરથી. એટલે એનો સાથીદાર કોણ? રબર. પેન્સિલ અને રબર. ફૂલ અને ફૂલદાની. એકલું ફૂલ ઊભું રહે નહીં, એનો સાથીદાર કોણ? તો કે ફૂલદાની. ખુરશી અને ટેબલ બંને જોઈએ. એકલા ચેર ઉપર બેસવું પણ ન ભાવે, હાથને ટેકો રાખો, રાઇટિંગ કરો, કોનો ઉપયોગ કરીએ? ટેબલ. તો એનો સાથીદાર કોણ? ખુરશી અને ટેબલ. ઓકે કિડ્સ, બાય.